નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ છ વિષય વિજ્ઞાન ઓક્ટોબર બે હજાર વીસની જે એકમ કસોટી લેવામાં આવેલી છે તેને આપણે પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ તો બસ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જ્યારે પણ નવું પેપર સોલ્યુશન અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો પ્રશ્ન નંબર વન તમને આપેલો છે નીચેની આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાં આર અને ટી કઈ પ્રક્રિયાનો નિર્દેશ કરે છે તે ઓળખો અને આ સમગ્ર પ્રક્રિયામાં સમાવિષ્ટ કોઈ પણ એક ફેરફારનો ઉલ્લેખ કરી તેનો પ્રકાર દર્શાવવો આ રીતનો પ્રશ્ન મિત્રો આપેલો છે તો આપણે જોશું આની અંદર તો કે પહેલાં તો તમને કીધું છે આર અને ટી કઈ પ્રક્રિયા દર્શાવે છે તે બરાબર તો કે મિત્રો આર અહીંયા તમે જોઈ શકો છો અને ટી તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો પહેલા બરફમાંથી પાણી બને છે પાણીમાંથી બરાબર ક્યુ જે તમે જોઈ શકો છો એમાંથી વરાળ બને છે અને વરાળમાંથી પાછું આર દ્વારા પાણી બને છે એનો મતલબ કે વરાળનું મિત્રો પાણી બનવું એક પ્રકારનું શું થાય વરાળ જેમ જેમ ઠંડી પડે એમ એનું પાણી બને એટલે વરાળની જવાબ શું આવશે અહીંયા ધનિભવન કહેવાય શું કહેવાય આ આર નંબરનું જે મિત્રો તમે જોઈ શકો છો એને ધની ભવન કહેવાય શું કહેવાશે બરાબર એનો જવાબ આવશે એટલે કે વરાળમાંથી પાણી બનવું ઓકે અને પછી વાત કરું ટીની તો મિત્રો પાણીમાંથી પાણીની બાષ્પ બને બરાબર પાણીમાંથી પાણીની બને કહેવાય બાષ્પીભવન શું કહેવાશે બાષ્પી ભવન ઓકે ચાલો જવાબ શું આવશે આરની અંદર આવશે ધની ભવન અને બાષ્પીભવન આવશે અંદર ઓકે હવે આમાંથી તમારે કોઈ પણ એક ફેરફાર વિશે માહિતી લખવાની છે બરાબર તમે બાષ્પીભવન વિશે પણ લખી શકો છો ને ભવન વિશે પણ લખી શકો છો પછી પ્રશ્ન તમને કે આ ફેરફાર છે ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય તો મિત્રો બાષ્પીભવન પ્રક્રિયા છે બરાબર તેને ઉલટાવી શકાય તો કે પેલા પાણીમાંથી વળામાં રૂપાંતર કરવાનું અને વડામાંથી ફરી પાછું પાણીમાં રૂપાંતર કરવાનું તો આ તમે જોઈ શકો છો તમને આવડે એવો બરાબર આવડી જશે એવો પ્રશ્ન છે ત્યાર પછી પ્રશ્ન એકની બની વાત કરું બરાબર તો કે નીચેના ચિત્રમાં દર્શાવેલ કોઈ પણ બે ફેરફારનો ઉલ્લેખ કરી તેનો પ્રકાર ઉલટાવી શકાય અને ન ઉલટાવી શકાય તે દર્શાવો આ રીતનો પ્રશ્ન તમને આપ્યો છે જોયા ની અંદર શું કહે છે તો મિત્રો તમને આકૃતિમાં તમે જોઈ શકો છો એક ચૂલો છે ચૂલા ઉપર એક પાત્ર પડેલું છે બરાબર અને પાત્રની અંદર એક લિક્વિડ છે એટલે કે પ્રવાહી જે વરાળ સ્વરૂપે બરાબર પ્રક્રિયા થાય છે એનો મતલબ કે આજે પા અંદર જે પ્રવાહી પડેલું હોય છે એનું શું થાય ધીમે ધીમે બાષ્પીભવન થાય છે તો એ પ્રક્રિયા બાષ્પીભવન કહી શકાય આની અંદર તમે જોઈ શકો છો બરાબર અને બાષ્પીભવનની પ્રક્રિયાને ઉલટાવી શકાય છે કેમ કે જ્યારે બાષ્પીભવનથી જે વરાળ બનશે એ વરાળને તમે ઠંડી પાડશો એટલે ફરી પાછું પાણી બની જશે તો એ પ્રકારનો ફેરફાર આ થયો બરાબર બીજે ઘણા બધા તમે જોઈ શકો છો મિત્રો ફૂલનું ઊગવું બરાબર તેને ઉલટાવી શકાતું નથી બરાબર તો આ રીતે ઘણા બધા તમે આકૃતિમાં જોઈ શકો છો પછી વૃક્ષોનું કપાઉ તમે જોઈ શકો છો વૃક્ષોનું કપાવું બરાબર વૃક્ષોનું કપાઉ મિલતું એ ઉલટાવી ન શકાય તેવી પ્રક્રિયા ગણી શકાય તો તમે એ રીતે ઘણા બધા ચિત્ત આકૃતિમાંથી જે પણ તમને જોઈ શકો છો તે તમારે લખવાનું છે પ્રશ્ન નંબર બે છે મિત્રો અહીં પદાર્થોના અલગીકરણ માટેની એક પ્રક્રિયા દર્શાવેલ છે આ પદ્ધતિનો ઉપયોગ નીચેના પૈકી શાના માટે થાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પદાર્થનું મિશ્રણ છે બાજુમાં પંખો રાખેલો છે બરાબર એક વ્યક્તિ ઉપરથી રાખીને બરાબર તો એને મિત્રો આવશે તો કે જે પણ ફોતરા છે તે દૂર થઈ જશે એટલે જવાબ આવશે ખેતીમાં અનાજના દાણામાંથી ફોતરા છૂટા પાડવા માટે થાય છે બીજો સવાલ છે ઉપરોક્ત પદ્ધતિનો ઉપયોગ માટે ખેડૂત પાસે જો પંખો ઉપલબ્ધ ન હોય બરાબર તો મિત્રો પવનની દિશામાં ઉણપવાથી પણ આ ક્રિયા થઈ શકે છે એટલે ઓપ્શન નંબર બી એનો સાચો જવાબ આવશે ત્રણ નંબરનું છે મિત્રો નીચે દર્શાવેલ ગાળની પ્રક્રિયા માટે સાધનો ગોઠવણ તમને આપેલી છે સામાન્ય રીતે કયા પ્રકારના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા માટે વપરાય છે તો એ પણ જોઈ લેજો મિત્રો જો અહીં સૌ પ્રથમ પહેલાં ઓપ્શન ચેક કરીએ આપણે તો કે પાણી અને ગ્લુકોઝ આ બંને એકબીજામાં દ્રાવ્ય થઈ જાય એટલે એ એ આવશે નહીં બરાબર ખાંડ અને પાણી એ પણ દ્રાવ્ય થઈ જાય એટલે આપણને જવાબ આવશે નહીં બાકી વધુ મિત્રો બે વસ્તુ રેતી અને મીઠું બરાબર અને પાણી અને લોખંડનો ભૂખો મિત્રો પાણી જે છે એ ફિલ્ટર પેપર તમે જોઈ શકો છો નીચેથી પસાર થઈ જશે અને લોખંડનો ભૂકો ઉપર રહી જશે એટલે જવાબ આવશે પાણી અને લોખંડનો ભૂકો શું આવશે પાણી અને લોખંડનો ભૂકો આનો સાચો જવાબ છે ત્યાર પછી જોશું આગળ ચાલો પ્રશ્ન નંબર બે એની અંદર બ છે મિત્રો કે ભાઈ નીચેની પરિસ્થિતિમાં તમે મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ પસંદ કરશો પહેલો સવાલ છે પાણીમાં ઓગાળેલ મીઠાને ઘન સ્વરૂપમાં મેળવવા માટે તો મિત્રો પાણીમાં જે મીઠું ઓગાળેલ છે બરાબર એનું તમે બાષ્પીભવન કરશો

આ વનસ્પતિઓ મિત્રો વનસ્પતિના મૂળની અંદર એનો સંગ્રહ સ્થાન છે બાજુની આકૃતિમાં વનસ્પતિના પ્રકારને દ્વિમાગી રસ્તા તરીકે દ્વિમાગી પોષક દ્રવ્યોનું વહન થાય બરાબર અને જો ફળ બનશે તે પછી અને જે પર્ણની પ્રકારની અંદર જે પોષક દ્રવ્યો છે એનું વહન ક્યાં થશે તો દ્વિમાર્ગી મિત્રો અર્થ થાય બરાબર એટલે કે મૂળથી પ્રકાંડ તરફ અને પ્રકાંડથી મૂળ તરફ ઓકે ચાલો

કે પુષ્પની સાદી આકૃતિ દોરી તેમાં પુષ્પના કોઈ પણ જે ત્રણ મિત્રો મુખ્ય ભાગો છે તે તમારે દર્શાવવાના છે આ મિત્રો પુષ્પો જે તમારી આકૃતિ ઓલરેડી બુકની અંદર આપેલી જ છે બરાબર ઓકે તમે જોઈ શકો છો સ્ત્રી કેસર આવશે દલપત્ર આવશે પુકેસર આવશે અને વ્રજ્રપત્ર આવશે ઓકે તો આકૃતિ દોરવાની છે ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન પર્ણની આકૃતિ છે તેમાં મિત્રો પર્ણની વચ્ચે પર્ણદંડ આવશે મધ્ય શિરા આવશે એની પછી આજુબાજુમાં શિરા અને પર્ણપત્ર આવશે તો કે કાબી આકૃતિ મિત્રો તમે શકો છો બરાબર પ્રશ્ન નંબર પાંચ છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પહેલો સવાલ છે તમારા મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન ચર્ચા કરી રસોડામાં ભોજન બનાવવાની જે પ્રક્રિયા છે એમાં થતા હોય એવા કોઈપણ બી અલગ અલગ પ્રકારના ફેરફારો વિશે બરાબર તો પહેલાં તો મિત્રો ઘઉંમાંથી રોટલી બનવી બરાબર એક પ્રકારનો રાસાયણિક ફેરફાર છે બરાબર હવે ઘઉંમાંથી રોટલી બને એને ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય તો કે સાહેબ ન જ ઉલટાવી શકાય ને બરાબર ઘઉંમાંથી રોટલી એકવાર બની જાય તો રોટલીમાંથી ફરી પાછો ઘઉં બને નહીં તો એ જ એક સવાલ આવશે બીજું છે તો કે દૂધમાંથી ચા બનાવવી બરાબર એ પણ ન ઉલટાવી શકાય પ્રક્રિયા છે તો તમે ઘણી બધી લખી શકો તમને જે આવડતી હોય તે ઓકે બે નંબરનો છે ભોજન બનાવવાની પ્રક્રિયા સિવાય તમારી જે આજુબાજુમાં જે ભૌતિક ફેરફારો થાય છે તે તમારે લખવાના છે અને ઉલટાવી શકાય બરાબર તે તેવા હોવા જોઈએ ચાલો જોઈએ પહેલો મિત્રો તમે લખી શકો છો કે ખેંચાયેલ રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ બરાબર ફિઝિકલ એટલે કે ભૌતિક ભૌતિક ફેરફાર છે રબર બેન્ડના તમે ખેંચો અને ફરી પાછું મૂકી દ્યો તો એ એક પ્રકારનો ફેરફાર થયો બીજું ધીના કપડામાંથી સુકવાયેલા કપડા આ પણ મિત્રો ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે બરાબર ત્રીજું ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર બરાબર આ પણ મિત્રો ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે તો બસ કાંઈક આ રીતનું ધોરણ છ વિજ્ઞાનનો એકમ કસરીનું પેપર છે એનું સોલ્યુશન હતું તમારા આજુબાજુના ધોરણ છના વિદ્યાર્થીને વિડીયો અચૂક મળી રહે તે માટે વિડીયો જો મળે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા બાકી નવા નવા વિડીયો માટે નોટિફિકેશન આઈ પણ આઈકન પણ દબાવી દેજો જેને કારણે જ્યારે પણ ચેનલમાં વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ